એવું મને લગભગ નથી આવ્યું. કવિતામાં જ કંઈક ને કંઈક કરતો હતો. એ મનમાં એક ધ્યેય પણ જોઈએ છે અને કુદરતી પણ એ વસ્તુ થઈ જતી. પહેલી તો વાત જ એ છે કે હું કોઈ દિવસ કોઈ વસ્તુનો પ્રયત્ન નથી કરતો ત્યાં. પહેલી પંક્તિ આવી હોય ને પછીનું કામ કોનું છે? પછીનું કામ તમારામાં રહેલો જે પેલો સર્જક છે જેને કેટલું બારીકાઈથી કામ કરવું એની ખબર એનું કામ છે. કોઈ એમ કે મને ગોડ ગિફ્ટ કેપ છે બધું મને આમ નામ આવી જાય છે પણ એવું પણ માનવાની જરૂર નથી. એ પહેલો ધક્કો જરૂર આવ્યો, એ ગોડ ગિફ્ટ કેપ હતો પહેલો ધક્કો. પછીનું તો પછીની સજ્જતા તો તમારામાં જ હોય છે. સૌથી પહેલા તો તમારે તમારી પાત્રતાને કેળવવી પડે. આવ્યું એમ લખી નાખ્યું ફટફટ કરતું જો મારી કવિતા. એ જો કરશું આપણે તો હું એવું માનું છું કે એ બહુ વાત ઉપશે કે આવ્યા પછી એની એટલી બધી ઝીણી ઝીણી માવજત કરવી પડે. એક એક શબ્દની પસંદગી, એક એક દ્રશ્ય બનાવવું, આ બધું બહુ જ માગી લે. અને એટલા માટે વર્કશોપની જરૂર શા માટે? વાહ વાહ, વર્કશોપની જરૂર શા માટે? સાહેબ વર્કશોપની જરૂર આટલા તમને પોતાને જ ખબર પડે. નહીં થોડું મોટું સર્જન કરીએ, થોડું થાય, થોડું
થોડું બધું આમ થાય તો જાણે એટલા બધા આમ પહેલા થઈ જઈએ, રાય ભરાઈ જાય બધું બહુ મોટી વાત. અને એમાં એમાં તમે કેટલા એવા દાખલા જોયા કે હવે જોયો તમે વાત શેની હતી એ તો મેં તમને પેલા કહી દીધું, પણ કવિતા ક્યાંથી ચાલુ થાય છે એ જો. સૌથી પહેલા શીર્ષક એટલું બધું મહત્વનું હોય છે ને, એટલું બધું મહત્વનું હોય છે શીર્ષક, કે એ શીર્ષક થી જ તમે અડધા પડી જાઓ. તો આ કવિતાનું શીર્ષક છે કિડનેપ. પોલીસ સ્ટેશનમાં આવી ચડેલી કાલી ઘેલી વાણીએ કહ્યું, હજુ અહીંયા તમે ધારો તમે કહી શકો કે કાલી ઘેલી પાળખીએ કહ્યું કે કાલી ઘેલી આમણે કહ્યું તેમ કહ્યું એમ કહી શકો, પણ બને ત્યાં સુધી જેટલું બને એટલું તમે કવિતાને એક આછી ઝલક આપણને છોડી દો ને એટલે બહુ થઈ ગયું. એથી વધારે બહુ ડિટેલમાં મને એમ લાગે છે કે જવાની કોઈ જરૂર લાગતી નથી. એટલે મેં લખ્યું કે પોલીસ સ્ટેશનમાં આવી ચડેલી કાલી ઘેલી વાણીએ કહ્યું, પોલીસ અંકલ તમે મારા પપ્પાને શોધી આપશો? પોલીસનો જવાબ આવે છે, જરૂર રે, ક્યાં ખોવાઈ ગયા છે તારા પપ્પા? ના ના અંકલ, ખોવાઈ નથી ગયા. ના ના અંકલ, ખોવાઈ નથી ગયા, પણ એ પ્રસિદ્ધિ છે ને એ મારા પપ્પાને કિડનેપ કરી ગઈ છે. માથું ખજવાતા પોલીસે કર્યું, એને આવી ખબર નહીં પડી કે કિડનેપ પ્રસિદ્ધિ કરી ગઈ, આ બધી એને ખબર ક્યાંથી પડી? એનો હિસાબ આપી દો. અંકલ મારી મમ્મી કહેતી હતી કે તારા પપ્પાને તો પ્રસિદ્ધિ ઉપાડી ગઈ છે એટલે એ હવે આપણી સાથે નથી રહેતા, પણ બેટા તારી મમ્મીને તો ખબર હશે ને એ ક્યાં છે. પોલીસે કીધું, પણ બેટા તારી મમ્મીને તો ખબર હશે ને એ ક્યાં છે? હા અંકલ, મારી મમ્મી કહેતી હતી ક્યારેક ક્યારેક ટીવી અને મોબાઈલ સ્ક્રીનમાં, તો ક્યારેક ક્યારેક અખબારોની કોલમમાં, તો ક્યારેક ક્યારેક
જમીનથી અધર હવામાં ફરફરતા બેનરોમાં તો ક્યારેક ક્યારેક મોટા મોટા સમારંભોના સ્ટેજ ઉપર તો ક્યારેક ક્યારેક તાળીઓના ગડગડાટ વચ્ચે જોવા મળી આવે છે તારા પપ્પા. બેટા મને અફસોસ તો એ વાતનો છે કે હું એને આટલું ના સમજાવી શકી કે પરિવારને સાથે રાખીને પણ સેલિબ્રિટી બની શકાય છે. આટલું સાંભળીને પોલીસે મનોમન કહ્યું કે પપ્પા માટે જોડતી એ નાનકડી આંખોને કઈ રીતે સમજાવું કે દુનિયાની કોઈ પોલીસ પ્રસિદ્ધિની ચુંગાલમાં ફસાઈ ગયેલ કોઈ પપ્પાને ક્યારેય છોડાવી શકતી જ નથી. મિત્રો તમે જુઓ વાત આખી પ્રસિદ્ધિની ચુંગાલમાં આપણે બધા જ મોટે ભાગે એ તરફ દોડતા હોઈએ છીએ અને ફસાઈ જતા હોઈએ છીએ અને એ તમારા માટે હાવી થઈ જાય અને સૌથી પહેલું નુકસાન તમને એ કે સાહેબ તમારું જે મૌલિક સર્જન છે ને એ તમને છોડી જતું હશે. તમે જોજો મોટા ભાગે શરૂઆત સરસ મજાની રચનાઓથી કરી હોય, કવિતાથી કરી હોય કે સરસ મજાના લેખોથી કરી હોય, પણ પછી પેલી કોલમ, પેલા લેખકો, પેલી પ્રસિદ્ધિ, તાળીઓના ગડગડા, આ બધામાં ક્યાં ક્યાં જો વ્યક્તિ સહેજ પણ નબળો હોય તો ફસાઈ જાય, પણ જો હોશિયાર હોય એ બધામાંથી સરસ મજાનું બેલેન્સ બનાવીને પણ પોતાનું સર્જન કરી શકે. આપણી નજર સામે એવા કેટલાય કલાકારો છે, દાખલા છે, જે છેક સુધી સરસ રીતે ચાલતા હતા, ક્યાંય ફસાણા નથી. કવિતા કોઈ પણ વિષય તમે લઈ લો અને કવિતા કરો તો એમાં જે વાત કહેવાની છે એ વાત આખું તમે જે દ્રશ્ય ઉભું કર્યું, આખું પોલીસ સ્ટેશનનું દ્રશ્ય ઉભું કર્યું અને પછી મેં વાત કરી તો એ વાત સીધી ક્યાંક સરસ રીતે સ્પર્શે. એટલે હું મારી રીતે કરું છું એનો મતલબ એમ નહીં કે તમારે પણ આમ જ કરો, તમારે પણ તમારી રીતે તમારી પોતાની આગવી દુનિયા ઊભી કરી અને પછી સર્જન કરવું. કોઈ કરે છે એ રીતના સર્જન નથી જ કરતું, તો આ બહુ જ મહત્વનું થઈ પડે છે કોઈ પણ સર્જક માટે કે જ્યારે તમે સર્જન કરવાની શરૂઆત કરો ત્યારે સરસ મજાના સાધનોનો ઉપયોગ કરો. ભાષા શક્ય એટલી ધારદાર હોય અને સરળ હોય એ બહુ જ મહત્વનું છે. પ્રસંગ એવો સરસ મજાનો હોય, સરસ મજાનો કે તમે એનો આનંદ માણી શકો. હવે છેલ્લે એક હળવી હાસ્ય રચનાથી હું પૂર્ણ વિરામ કરું, પણ પ્રદીપભાઈ એ રચના પણ બહુ સરસ એનો ઇતિહાસ છે, હું ઇતિહાસ કહીને વાત કરું. પણ ચાલો કઈ વાંધો નહીં, હું અત્યારે પ્રદીપભાઈ ને ધ્યાનમાં રાખીને આ રચના રજૂ કરું છું. મૂળ ઘટના શું બનેલી, આવી જ રીતના એક સરસ મજાના પિકનિક કાર્યક્રમમાં ગયેલા અને સરસ મજાના અમને બધાને ફેરવા બધું કર્યું અને પછી અદભુત રીતે જમાડ્યા પછી એવું નક્કી કરેલું કે આપણે 2 કલાકનો આરામ વિરામ
અને પછી 2-3 કલાક અને પછી એમ કે છેલ્લે છૂટા થવા માટે કલાક એક મળશું. પણ સાહેબ સરસ મજાનો ઓડિયન્સ હોય અને એમાં લગભગ બધા વક્તાઓ હોય, કોક તો પછી હળી કર્યા વગર રહ્યા નહીં. એટલે કોઈને શું થયું, જમતા જમતા આયોજન એવું કીધું કે આપણે ફ્રેક્ચર રાખવું. આયોજક શ્રી એમ કીધું કે ભાઈ આપણે હવે આરામ કેન્સલ કરીએ છીએ, એને બદલે આપણે બપોર પછી સીધા આપણે હોલમાં જ મળીએ છીએ ત્યાં. અને બાપુ અમારો તો મોટી અમારી આપણે કીધું યાર એટલું સરસ તો જીતેન્દ્રભાઈ એટલું સરસ જમાડે, અને પછી જો એમ કે ભાઈ હવે અમારે અહીંયા 2 કલાક સીધું જ સાંભળવાનું છે તો શું દશા થશે. આવું કર્યું બાપુ, અને કોઈ કારણ નહોતું, વક્તવ્ય વિષય નહીં કશું નહીં, બસ આમ નામ યોગ કર્યું. શક્ય હોય તો કાળા ચશ્મા હોય તો પહેરી લેવા, હું ગાવે તો વાંધો ન આવે. એ ત્યાં બેઠા હતા, એસી હોલ આખો જબરજસ્ત ચાલુ ગીરુ ભક્ત, મને ખબર નહીં ક્યાં બેઠા બેઠા જ અચાનક બોલતી હું છું. મને આવું ઘણી વાર બેઠું છે, પેલું કેમ ધક્કો ધક્કો લાગી ગયો. અને પહેલો જ શબ્દ આવ્યો પ્રદીપભાઈ, વક્તાઓ જીવ દયા રાખજો. જીવ દયા આપણો કેટલો સરસ શબ્દ છે, કે વક્તાઓ જીવ દયા રાખજો. જોજો ભલે મને આ ધક્કો વાગ્યો, વક્તાઓ જીવ દયા રાખ લઈમાં આવ્યું, વક્તાઓ જીવ દયા રાખ. પછી એમ થાય કે હવે આને કેવી રીતે વિસ્તારી આખી વાત, તો તમે પ્રક્રિયા પણ સમજો સાથે સાથે કવિતા કે ગીતમાં પછી વિસ્તારવું હોય તો ગીત નું સ્વરૂપ તમારે જાણી લેવું પડે. તમે પહેલી પંક્તિ પછી મુખડું પછી અંતરાઓ આવે, અને એમાં અંત્યાનુપ્રાસ ત્રીજી લીટીમાં થવો જ જોઈએ, થવો જ જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને તમે જે લયમાં ગીત ચાલુ કર્યું છે એ લયમાં તોડીને ગીત લખવાનું છૂટ નથી કોઈને. આમ જોવા જો ઘણા લોકો ન આવડતું એમ પછી કે અમને તો જેવું આવડે એવું લખીએ તો એ ન તો અહીંયા ચાલુ કર્યું સાહેબ, વક્તાઓ જીવ દયા રાખ. આ વાતને આગળ તો વધારે ભાણું ભર્યું છે. હવે અહીંયા ભાણું મને કેવું દેખાવું ખબર, ભાણું ભર્યું છે તેથી ઉકડા નો ભરતા, પણ એમાંથી સહેજ તમે ચાખજો રાખજો. વક્તાઓ જીવ દયા રાખજો, રાખ ભર્યો ચાખજો. સ્વરૂપ બની ગયું, સરસ મજાનું સ્વરૂપ બની ગયું. વિષય ને પણ આગળ વધારે છે કે વક્તાઓ જીવ દયા રાખજો, ભાણું ભર્યું છે તેથી બોકડા નો ભર, પણ એમાંથી સહેજ તમે ચાખજો. વક્તાઓ જીવ દયા રાખજો. હવે પ્રથમ અંતરો છે, હવે સાહિત્યના ફંક્શનમાં હોઈએ અને પછી તો તમને ખ્યાલ છે કે કેવી કેવી સરસ બધી વાતો આવે. એક વાર વાણી જો વહેતી થશે, એક વાર વાણી જો વહેતી થશે તો પછી સંદર્ભો કંઈક નવા ફૂટશે. કંઈક નવા
એક વાર વાણી જો વહેતી થઈ તો પછી સંદર્ભો કઈક નવા ફૂટશે. આપણી પોઝિશન કેવી હતી? જમતેલા જળો ને તો જમ્યા પછી આમ જળ જમતી જાય એ રીતે જમતી ગયા હોય ને, કે જમપેલા જળ ને ક્યાં ખ્યાલ છે કે કોઈ એને પરપોટે પરપોટે લૂંટશે. જમપેલા જળ ને ક્યાં ખ્યાલ છે કે કોઈ એને પરપોટે પરપોટે લૂંટશે. ઉત્તમ છે ભાષા, ઉત્તમ છે ભાષા, પણ ટાણું આ ખોટું છે. વાતમાંથી વાહ એમાંથી વાહ અને વાત વળી ક્યાં ક્યાં ફંટાશે, વાતમાંથી વાહ અને એમાંથી વાહ અને વાત વળી ક્યાં ક્યાં ફંટાશે. પાપણની પછવાડે ભોગવતા ધ્યાનમાં સૌ ઓચિંતા ડૂબકીઓ ખાશે. વાંચજો દયામણા એ ચહેરાઓ વાંચજો ને ટૂંકમાં ભવિષ્ય એનું ભાખજો. જીભ કઈ એવું તો બોલશે, નિંદર સરોવર ને કાંઠે બેસેલ આંખ માંડ માંડ ઓપચાને ખોલશે. તો ઊંઘનાઈ ગુનામાં જોજો અસલ શબ્દ આવે છે બાપુ ગુનો, કે ઊંઘનાઈ ગુનામાં મોભરિયા કાપકે ઈ પહેલા તો હોઠ સીવી નાખજો. હે વક્તાઓ જીવ દયા રાખજો, ભાણું ભર્યું છે તેથી ભૂકડા ન ભરતા, પણ એમાંથી સહેજ તમે ચાખજો. વક્તાઓ જીવ દયા રાખજો, વક્તાઓ જીવ દયા રાખજો.